અમરેલીના વંડા પોલીસ સ્ટેશનમાં અપહરણ કરનારા આરોપીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. લગ્ન કરવા માટે યુવતીનું ધાક ધમકી આપીને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલાના પિયાવા ગામની યુવતીનું બે દિવસ પહેલા ચાર ઇસમો દ્વારા લગ્ન કરવા માટે ધાક ધમકી આપીને અપહરણ કર્યાની વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં ગઈકાલે ચાર શખ્સની વંડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પિયાવા ગામના શીતલ નામની યુવતીને સદામ જુસફભાઈ અગવાન, જશુભાઈ કસુભાઈ ખુમાણ, પ્રવીણભાઈ ઉર્ફે મુનો મગનભાઈ રંગાણી અને નરેશભાઈ ભીમભાઈ ખાડક તમામ રહેવાસી ધાર યુવતીને સદામ અગવાન આરોપી બળજબરપૂર્વક લગ્ન કરી લેવા ધાક ધમકી આપતો હતો. યુવતી લગ્ન કરવાની ના પાડતા હોવા છતાં આરોપી ફોર વ્હીલ કાર લઈ આવી બળજબરી કરી ગાડો આપી યુવતીને કારમાં બેસાડી લઈ અપહરણ કરી ગયા હતા. વંડા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ ચારે આરોપીઓને ગણતરીની જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. વંડા પોલીસ સ્ટેશનમાં આરોપી સદામ જુસફભાઈ અગવાન પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઈને અમરેલી એસપી હિમકરસિંહ, ડીવાયએસપી વોરા સહિત પોલીસ કાફલો, પ્રાંત અધિકારી સહિત ઘટનાસ્થળે દોડ્યા હતા અને મૃતકને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ એસપી સહિત પોલીસ અધિકારીઓ જુદી જુદી દિશામાં તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીની પૂછપરછ પણ કરી રહ્યા છે. સમગ્ર મામલે હાલ તો ચકચાર મચી જવા પામી છે. ગઈ 20મી તારીખે વંડા પોલીસ સ્ટેશનમાં એક અપહરણના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. ગઈકાલે એ ચાર આરોપીઓનું નામ છે સદ્દામ જુસફભાઈ અગવાન, જસુભાઈ કસુભાઈ ખુમાણ, પ્રવીણભાઈ રંગાણી અને નરેશભાઈ ખાડક. આ ચાર આરોપીઓની ધરપકડ વંડા પોલીસ દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી. એમાં એક જે આરોપી છે સદ્દામ જુસફભાઈ અગવાન, એ રાત્રિમાં બાથરૂમમાં ગયો હતો અને અગમ્ય કારણોસર ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આગળની કાર્યવાહી ચાલુ છે. ઇન્ક્વેસ્ટ પંચનામા પૂર્ણ થઈ ગયું છે. પીએમની જે કાર્યવાહી છે અત્યારે પ્રગતિમાં છે અને એડી દાખલ કરવામાં આવી છે. હાલે વિસ્તારમાં શાંતિ છે. જૈનિક સોજિત્રા, આર ફોર ન્યૂઝ, અમરેલી.